E મિત્રો ગાંધીજીની વિચારધારા ઉપર આજનો આપણો આ પ્રોગ્રામ છે અને પરમ પૂજ્ય મોરારીબાપુ જેમને કલમ અને કાયાથી ગણપતિ કહીને નવાજે એવા એક ઉત્તમ લેખક અને શિક્ષક ભદ્રાયુભાઈ વછરાજાની આપની વચ્ચે ઉપસ્થિત છે તો એમને આપણે ગાંધીજીના જીવનધારા અને ગાંધીજીની વિચારધારા ઉપર થોડા પ્રશ્નો કરીએ સાહેબ નમસ્કાર 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 ગાંધીજીના જન્મને સાહેબ આજે દોઢસો વર્ષ પૂરા થયા અને આજના યુવાનો પાળકો કે આજની યુવા પેઢી જો ગાંધીજીને યાદ કરવા વિચારવા માટે કેવી રીતે કરી શકે આપણા માટે આ બહુ આનંદનો વિષય છે કારણ કે અત્યારની પેઢીના લગભગ ઘણા ખરા લોકોએ ગાંધી વિશે વાંચ્યું છે સાંભળ્યું છે ગાંધી શબ્દને બરાબર માણ્યો છે આપણા ચલણની નોટ ઉપર સતત ગાંધીની હાજરીને માણી છે પણ ગાંધી કોણ અને કેવી રીતે આગળ વધ્યા એમનું જીવન શું એના વિશે પ્રત્યક્ષ કંઈ જાણ્યું નથી એટલે એમ કહેવાય કે ગાંધીની ઝાંખી એમણે મેળવી નથી ઝલક મેળવી નથી બહુ ઓછા લોકો એવા વધ્યા છે કે જેણે ગાંધી સાથે કામ કર્યું હોય અને ગાંધીની સાથે જીવ્યા હોય એટલે તમારો પ્રશ્ન બહુ વધુ દ્વાળો છે કે આજના બાળકો કે આજના યુવાનો એને ગાંધી કેવી રીતે યાદ રહે હું એવું માનું છું કે ગાંધી ન હોવા છતાં એ સતત યાદ રહે એવું વ્યક્તિત્વ ઊભું કરીને ગયા છે કદાચ ભારત દેશનો કોઈ પણ નાનકડું બાળક ગાંધીજી વિશે કંઈ નહીં જાણતું હોય પણ ગાંધીજીનું એક ચિત્ર જોઈને ફોટો જોઈને ચોક્કસ કહી શકશે કે આ ગાંધી છે એટલી એની અસર છે બીજી એક બાબત એવી બની છે કે યુવાનો માટે જેમ સ્વામી વિવેકાનંદ આપણા એક આઈકોન કહી શકાય ભારત માટે એવી રીતે કદાચ આખા વિશ્વમાં એકવીસમી સદીના એક મહામાનવ તરીકે જેની બહુમતીએ અને કોઈ જાતના વિરોધ વગર જેની પસંદગી થઈ એ મહાત્મા ગાંધી છે સાચી વાત એટલે આજનો યુવાન કે આજનું બાળક એણે ભલે ગાંધીને જોયા ન હોય પણ તેમ છતાં એના મનમાં ગાંધીની છાપ છે ગાંધી એટલે કોઈ વિરલ વિભૂતિ વ્યક્તિત્વ એવો એને ખ્યાલ છે સાહેબ મહાત્મા ગાંધીજી એ પોતાના જીવનના અર્કરૂપે અગિયાર મહાવ્રતો આપ્યા છે તો એના વિશે આપ થોડી વિગતે વાત કરશો આમ તો બહુ જાણીતી રીતે ગવાય છે સત્ય અહિંસા ચોરી ન કરવી વણ ન સંઘરવું એમ કરીને અગિયાર વ્રતનું એક સુંદર મજાનું ગેય પદ તૈયાર થયેલું છે આપણને આપણી જ્ઞાનપેટીમાં ઉમેરવા માટે કહું કે સાબરમતી આશ્રમ સંવત ઓગણીસો એકોતેરમાં વૈશાખ મહિનામાં સ્થાપ્યો ત્યારે એનો એક ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો અને એ ઉદ્દેશ એ ભારતની સ્વતંત્ર જનતાને પગભર ઊભી કરવા માટે હોઈ શકે એવા વાક્ય અથવા વિધાન સાથે થયો પણ એ કેવી રીતે થાય ઉદ્દેશ તમે નક્કી કરો છો એ ઉદ્દેશ તો શબ્દ છે અથવા વાક્ય છે શબ્દોનો સમૂહ છે પણ એને અમલમાં મૂકવું હોય તો જીવનમાં શું કરવું જોઈએ એના માટે શરૂઆતમાં અગિયાર વ્રતની એક યાદી અને એની સ્પષ્ટ સમજૂતી ખુદ બાપુએ ખુદ મહાત્મા ગાંધીએ નોંધી આજે પણ આપણા અમદાવાદના સાબરમતી આશ્રમમાં આપ જાઓ તો ત્યાં તમને એ યાદી ગાંધીજીના હસ્તાક્ષરમાં જોવા મળે છે આ અગિયાર વ્રત બહુ સિદ્ધાંત છે મને તમને ખ્યાલ છે એવા સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તેય અપરિગ્રહ આ આ આખી યાદી છે એને આપણે ક્રમમાં આગળ વધારીએ તો આપણને ખ્યાલ આવે કે એક પછી એક સ્ટેપ છે જો તમે સત્યને પકડીને આગળ ચાલશો તો તમે અહિંસા સુધી પહોંચી શકશો કોઈ હિંસા કરવા માટે પ્રેરશે તો તમને સત્ય વચ્ચે નડશે અને સત્ય તમને એવું કહેશે કે આ ન થઈ શકે જેવું તમે અહિંસાનું વ્રત પકડશો એટલે તમે તમારી ઈચ્છા બીજા ઉપર નહીં ઠોપી બેસાડો અને સંયમિત જીવશો તો એમાંથી બ્રહ્મચર્ય આવશે બ્રહ્મચર્યનો અર્થ બીજો કશો નથી ગાંધીનું જીવન તો બહુ બહુ મોટું આજની તારીખે પણ આપણને લોકોને વિચારવા પ્રેરે એવું હતું એમણે બ્રહ્મચર્ય ઉપર ઘણા પ્રયોગો પણ કર્યા પણ તમે જેવા બ્રહ્મચર્યમાં તમારું માઇન્ડ સ્થિત કરશો એટલે શું ખવાય ને શું ન ખવાય એ અસ્વાદનું વ્રત એમણે કહ્યું જેવા અસ્વાદમાં જશો અથવા તો ખાવા પીવાની વાત નક્કી કરો એટલે અસ્તેયની વાત આવે કે આ લેવાય ને આ ન લેવાય આ મારું છે એટલે લેવાય આ અન્યનું છે માટે ન લેવાય ચોરી ન કરી શકાય ત્યાંથી આગળ વધો એટલે અપરિગ્રહ આવ્યું મારે જરૂર છે એટલું જ મારે રખાય જેની મારે જરૂર નથી તે મારી પાસે રાખવાથી હું બીજાનો હક છીનવી રહ્યો છું આમાં છ વ્રતથી આગળ વધીને એમણે એક બીજું નવું પગલું ભર્યું ગાંધીને એવું લાગ્યું કે બ્રિટિશરોને હાંકી કાઢવાથી જ આપણે સ્વતંત્ર થઈએ એવું નહીં બને સ્વતંત્ર કેવી રીતે થશું કે આપણે આપણા ઉપર ઊભા રહેવું પડશે આપણા ઉપર કેવી રીતે ઊભા રહીશું કે આપણે સ્વદેશીનો ઉપયોગ કરીશું મારો ભાઈ જે બનાવે છે એ હું પહેલાં ખરીદું અને બહારના દેશમાંથી જે આવે છે એ હું બીજે ક્રમે ખરીદું તો મારી સાથેનો મારો સાથીદાર પગભર થશે એટલે એમણે એક વ્રત આપ્યું સ્વદેશી આ બધું કરતાં કરતાં તમે એટલા મક્કમ બનશો કે જે મૂળ મંત્ર ગીતા મંત્ર છે અભિહી અભય એ અભય બની જશો તમે કોઈને ના કહેતા વિવેકથી અચકાશો નહીં તો અભયનું વ્રત આવ્યું અભય જેવું થશે એટલે કોઈને અડાય અને કોઈને ન અડાય સ્પર્શ કરાય અને ન કરાય આ માણસ નીચો ને આ માણસ ઊંચો એ તમારા માઇન્ડમાંથી નીકળી જશે કદાચ તમને એમ કોઈ કહે કે આ તો વર્ણ એવો છે કે જેને તમે ન સ્પર્શી શકો તો તમારું અભયનું વ્રત કહેશે કે આઈ એમ સોરી આ વાત હું નહીં કરી શકું એટલે જેવું અસ્પૃશ્યતાનું આવ્યું એમાંથી એમણે વર્ણાશ્રમ એ દસમું વ્રત કહ્યું અને વર્ણાશ્રમ એટલે જાતિભેદ ઊંચ નીચના ભેદભાવો તમારો વર્ણ આ છે ને મારો વર્ણ આ છે એવું નહીં આપણને બધાને પરમપિતાએ એક એક માનવ તરીકે ઘડ્યા છે એ વર્ણાશ્રમ ઉપર આવ્યા અને છેલ્લું એમણે સહિષ્ણુતા ઉપર મૂક્યું અગિયારમું વ્રત એવું સહિષ્ણુતા તમને જાણીને ઈરફાન કદાચ નવાઈ લાગશે એ ખરેખર ગાંધીના અગિયાર વ્રતો નથી બાર વ્રત છે અને એ બારમું વ્રત બાપુએ પછી ઉમેર્યું છે સાબરમતી આશ્રમમાં બારમું વ્રત લખીને કૌંસમાં લખવામાં આવ્યું છે કે આ મૂળ ખરડામાં બાપુએ પછી ઉમેર્યું છે અને એ બહુ મહત્ત્વનું થોડા વખત પહેલાં તમે પૂછ્યું કે આજના યુવાનો કેમ યાદ કરે બાપુને તો એ બારમું વ્રત એટલે જાત મહેનત જે કરું તે હું કરું મારા દ્વારા થાય પહેલાં હું ઊભો થાઉં અને ઊભો થઈને ચાલું પછી જ હું બીજાને કહું પહેલાં હું સાવરણો પકડું સફાઈ કરું પછી બીજાને કહું એટલે જાત મહેનતે ખરેખર બારમું વ્રત ઉમેરાણું અને તમે આખા ગાંધીનું જો જીવન જુઓ તો તમે એવું કહી શકો કે એમણે લડત ચલાવી તો આ બાર વ્રતથી બહાર નથી ચલાવી એમણે આર્થિક વાત કરી તો બાર વ્રતથી બહાર વાત નથી કરી જેમ એમ કહેવાય કે ન્યૂટનના ગતિના ત્રણ નિયમની બહાર દુનિયાની કોઈ ગતિ નથી એમ તમે કહી શકો કે સમગ્ર ગાંધી વિચારધારાનો કોઈ પણ વિચાર આ બાર વ્રતથી બહાર નથી અને આપે જે કીધું એ બહુ જરૂરી છે બારમું વ્રત વધારે પડતું જરૂરી છે આજના યુવાનો માટે કે આજનો યુવાન પહેલાં પોતે ખુદ પગભર થાય પોતે પોતાની મદદ કરી શકે તો એ બીજાની મદદ કરી શકશે એ સાહેબે કીધું એ બહુ સરસ વાત છે સાહેબ અહીંયા હું એક વસ્તુ એ પણ આપને પૂછવા માગીશ કે સત્યને ગાંધીજી પોતાના ઈશ્વર ગણતા અને આ વાતને થોડી વધારે આપણે સ્પષ્ટ કરીએ ગાંધીજીના જીવનમાં બે બે તબક્કા આવ્યા તમને ખ્યાલ છે કે નાના હતા ત્યારે એ થોડા ડરપોક હતા હા બાળકોએ આ જાણવા જેવી વાત છે ડરપોક હતા એવું નહીં કે છાનામાંના ડરપોક હતા જાહેરમાં ડરપોક હતા અને આ વાત એમણે સત્યના પ્રયોગો પોતાની આત્મકથામાં ખુદે લખી છે અને એણે લખ્યું છે કે અંધારા ઓરડામાં જવું હોય તો મને ડર લાગતો હતો અને ત્યારે એમની આઈ એટલે કે એમને સાચવનારા રંભામાં એ રંભા આઈએ એને કહ્યું કે કંઈ વાંધો નહીં અંધારામાં ડર લાગે તો ડર ન લગાડવો પણ આપણે રામ નામ લેવું ગાંધીજીએ બહુ સુંદર મજાની રીતે આત્મકથામાં લખ્યું છે કે મને રામ નામમાં એટલે ભરોસો નહોતો બેઠો કારણ કે મારી કોઈ સમજ નહોતી પણ મારી રંભામાં કે છે તે સાચું છે એટલે મેં નામ બોલવાનું શરૂ કર્યું અને અંધારાનો ભય મારામાંથી જતો રહ્યો ધીમે ધીમે કરતાં હું અભય તરફ પ્રયાણ કર્યું હમણાં જ આપણે વાત કરી કે અગિયાર વ્રતમાં એક વ્રત અભય છે એ બાળપણથી એનામાં ઉમેરાણું એવી જ રીતે એમના બે તબક્કા સત્યના પહેલાં ઈશ્વર જ સત્ય છે એવું ગાંધીજી માનતા હતા કારણ કે એમના મનમાં બહુ નિશ્ચિત હતું કે જે કાંઈ નિર્માણ થયું છે તે ઈશ્વરે કર્યું છે આપણે સૌ નિમિત્ત છીએ આપણે સૌ ઈશ્વરના સમયપત્રક પ્રમાણે જીવનારા લોકો છીએ પણ પછી સત ઈશ્વરને શ્રદ્ધા એટલી બધી પ્રબળ બની અને સત્ય એટલું બધું એમાં સફળ થવા લાગ્યું કે ગાંધીજીના જીવનમાં બીજા તબક્કામાં એમણે વાક્ય ઉલટાવી નાખ્યું અને એમણે એમ કહ્યું કે ઈશ્વર સત્ય છે એ મેં કહ્યું તું તે બરાબર છે પણ મારા અનુભવે હું હવે એમ કહેવા માગું છું કે સત્ય એ જ ઈશ્વર છે કારણ કે તમે સત્ય બોલશો તો ક્યારેય તમે ઈશ્વરની વિરુદ્ધ કંઈ કરશો નહીં સત્ય બોલશો તો ઈશ્વર તમારી સાથેને સાથે રહેશે એટલે સત્ય જ ઈશ્વર છે એમ કરીને એણે સત્યની જ આરાધના કરી આજે આપણને કેટલાક પ્રશ્નોમાં ગાંધીની વાતો સમજાતી નથી આજના જે પ્રાસંગિક પ્રસંગો છે એમાં આપણે ગાંધી નિષ્ફળ ગયા એમ માનીએ છીએ પણ ના એવું નથી એ વખતનું સત્ય ગાંધીજીના મનમાં જે બેઠું હતું એને એમણે ઈશ્વર માની અને કાર્ય કર્યું અને એને પરિણામે સત્ય વિશેની એમની પરાકાષ્ઠા એટલી બધી કે એમણે જે વિચિત્ર પ્રયોગો કર્યા જિંદગીમાં બ્રહ્મચર્ય અંગેના પ્રયોગો કર્યા કેટલાક રાજકીય નિર્ણયો વિચિત્ર લીધા એમાં પણ એની નિષ્ઠા સાચું છે તે છે કારણ સાચું છે તે જ ઈશ્વરનું છે આવી એની માન્યતા સત્યની સાથે સાથે અમે બધા જાણીએ છીએ આપણે બધા જાણીએ છીએ એ રીતે કે અહિંસા નામનો શબ્દ ગાંધીજી સાથે જોડાયેલો છે તો બાપુના મતે અહિંસા એટલે શું તમે આ સરસ પ્રશ્ન પૂછો મને તમને જાણીને આશ્ચર્ય થશે અત્યારના સોશિયલ મીડિયાના આખા વાયરાની અંદર આપણે લોકો જેટલા એંગ્રોઝ છીએ અંદર સલવાયેલા છીએ મહાત્મા ગાંધીએ પુષ્કળ ઉપયોગ કર્યો લખવાનો એટલા બધા પત્રો એણે લખ્યા એક પત્ર એનો હોય એક પ્રશ્ન હોય સામે એક જવાબ હોય ત્યાંથી લઈને લાંબા લાંબા પચીસ ત્રીસ પાનાના પત્રો પણ ગાંધીએ પોતે લખ્યા અને મહાદેવભાઈ પાસે લખાવ્યા આ એક નોંધવા જેવી વાત છે કે મહાત્માજીના ગયા પછી દિલ્હીમાંથી એમના હાથે લખાયેલા ત્રીસ હજારથી વધુ પત્રો મળી આવ્યા અને આપણા ગુજરાતના એક બહુ મોટા સર્વોદય નેતા ચુનીભાઈ વૈદ ચૂની કાકાએ એના ઉપર જીવનના અંત સુધી કામ કર્યું આ પત્રની વાત મેં એટલા માટે કરી કે એમાં એક બાળકે બાપુને પ્રશ્ન પૂછ્યો કે બાપુ આપની દ્રષ્ટિએ અહિંસા એટલે શું અને એ એક પ્રશ્ન એક લીટીના પ્રશ્નનો જવાબ મહાત્મા ગાંધીએ એક લીટીમાં આપ્યો એમણે કહ્યું કે કોઈને ક્યારેય ખલેલ ન પહોંચાડીએ તે અહિંસા છે કોઈને ક્યારેય ખલેલ ન પહોંચાડીએ તે અહિંસા છે કોઈને ક્યારેય દુઃખ ન પહોંચાડો એ અહિંસા છે હવે સામે જુઓ બાળક પણ એવો હતો કે એણે સામે પત્ર લખ્યો કે બાપુ આપની વાત તો સાચી છે કે કોઈને દુઃખ ન પહોંચાડાય પણ તમે તો અમારા ગાલ આંબળ્યા કરો છો અને અમને ચિમટા ભરો છો તો જ્યારે ગાલ આંબળો છો ત્યારે અમને તો દુઃખ થાય છે તો એને હિંસા કરી ન કહેવાય બાપુ એક લીટીથી ફરી જવાબ આપ્યો તું સાચો છો અને તે મને અહીંયા બરાબર પકડ્યો છે એટલે બાપુ બહુ જ સ્પષ્ટ હતા અહિંસા વિશે એમનું એક સીધું માનવું હતું કે આખા અસ્તિત્વનું એક લય છે એ લય ન ખોરવાય એનું કાળજી પહેલાં મારે લેવાની આ આખું એ કાંઈનું સેટિંગ છે એને હું ડિસ્ટર્બ કરવાની શરૂઆત કરું તો તાત્કાલિક શરૂઆત થશે મારે કાળજી લેવાની કે આ કાંઈ જ વેરવિખેર ન થાય એ મારી અહિંસા છે સાહેબ અહિંસા સાથે આજના યુવાનોમાં ખાસ એક ગાંધીજીની વિચારધારામાંથી એક જે વાત છે કે કોઈ એક ગાલ ઉપર તમાચો મારે તો આપે બીજો ગાલ ધરી દેવો એટલે કે સામેવાળાને ક્ષમા કરી દેવું તો આ આજના યુવાનોને કેવી રીતે આપણે સમજાવી શકીએ આજના યુવાનોને સમજાવવું થોડુંક અઘરું છે એનું એક કારણ છે કે સમજાવવા જેટલી ક્ષમતા ધરાવનારો ગાંધી જેવો કોઈ માણસ નથી ગાંધી જેવું કોઈ વ્યક્તિત્વ નથી વ્યક્તિત્વ હોત તો મારું એવું માનવું છે કે ગાંધીની હાજરી જ આ વાત સમજાવી દઈ શકત આ એક બહુ જાણીતી વાત છે કે એક ગાલ ઉપર તમાચો મારે તો બીજો ગાલ ધરવો આમ તો યુ ક્રિષ્ના વખતથી ચાલી આવતી આ વાત છે પણ મહાત્મા ગાંધી એવું સ્પષ્ટપણે માનતા હતા કે જ્યારે જ્યારે આપણને એવું લાગે કે આપણી ઉપર કોઈ પ્રહાર કરી રહ્યું છે ત્યારે પ્રહારને જવાબમાં ક્યારેય હિંસા તરફ ન વળવું હું તમને એક નાનકડું ઉદાહરણ આપું શ્રીમતી પોલોક કરીને એક ગાંધીજીના સાથે રહેનાર ફોરેનર લેડી હતા અને એમની સાથે કાર્યક્રમમાં જોડાતા હતા મહાત્મા ગાંધી અને શ્રીમતી પોલો એક વખત એક કાર્યક્રમમાંથી પાછા આવ્યા અને આશ્રમ તરફ મળ્યા આશ્રમના દરવાજામાં દાખલ થયા ત્યાં એણે જોયું કે સામેથી એક યુવાન દોડતો દોડતો આવી રહ્યો છે અને એ બાપુ તરફ ધસી રહ્યો છે એટલે એમણે કહ્યું બાપુ તમે હમણાં અહીંયા ઊભા રહો પણ મહાત્મા ગાંધીએ આગળને આગળ વધવાનું ચાલુ રાખ્યું તમને જો યાદ હોય તો બુદ્ધ અને અંગુલીમાલનો જે આખો એક પ્રક્રિયા હતી એવી રીતે એણે આગળ વધવાનું શરૂ કર્યું એને આગળ વધતા જોઈને પેલો માણસ ડરી ગયો કારણ કે જે તમારી ઉપર વાર કરનારો છે એની સામે તમે કેટલા મક્કમ રહ્યો છો જો મક્કમ રહો તો એ ટોટલી અટકી જઈ શકે છે બાપુ એની તરફ શાંતિથી ગયા એણે યુવાનના ખભા ઉપર હાથ મૂક્યો શ્રીમતી પોલોકે જોયું કે એના હાથમાં કશુંક છે બાપુએ એને સમજાવવાનો પ્રયાસ કર્યો એને ધીમે ધીમે સમજવાની શરૂઆત કરી અને એમ લાગ્યું કે બાપુ સાથે સંવાદ સાધી રહ્યો છે થોડી વાર થઈ જાણે બાપુના હાથમાં કશું મૂક્યું અને પછી એ પાછા ફરી ગયા બાપુ પણ એને લઈને છેક દરવાજા સુધી ગયા અને થોડી વાર પછી એ યુવાન ચાલો ગયો બાપુ જાણે કાંઈ જ બન્યું નથી એમ પાછા મિસિસ પોલોક પાસે આવી ગયા અને પોતાના કામમાં ગૂંથાવા લાગ્યા તાત્કાલિક મિસિસ પોલોકે કહ્યું બાપુ શું થયું કાંઈ બન્યું એના હાથમાં શું હતું એટલે બાપુએ એના હાથમાં પોલોકના હાથમાં એક છરો મૂક્યો કે આ છરો લઈને એ યુવાન આવ્યો હતો તો કેમ આવ્યો હતો તો મને મારવા આવ્યો હતો એના મનમાં એક એવો ભેદ હતો એના મનમાં એક વહેમ હતો કે હું કોઈ એક કોમ માટે કામ કરું છું અને બધી કોમને સરખા ગણવાનો દંભ કરું છું પણ તો બાપુ તમે એને સમજાવો કેવી રીતે શબ્દથી સમજાવ્યો હથિયાર તો એ લઈને આવ્યો હતો મેં જો હથિયાર ઉગામ્યું હોત તો અમારી વચ્ચે તો બરાબર દંગલ થાત મારે એ કરવું નહોતું મેં એને સમજાવ્યો અને એને સમજી જઈને પોતાનું હથિયાર મને અર્પણ કર્યું હવે જુઓ અહીંયા ઇરફાન જોવાનું એ છે આપણો જે પ્રશ્ન આવ્યો બીજો ગાલ ધરો શ્રીમતી પોલોકે કહ્યું કે આવા માણસને જતો ન કરાય બાપુ એને પોલીસના હવાલે કરો આ તમારી ઉપર ભવિષ્યમાં હુમલો કરશે હત્યા કરશે બાપુએ કહ્યું શાંત રહ્યો જો મેં એની સામે પોલીસમાં ફરિયાદ કરી હોત તેનો સામનો કર્યો હોત તો એ ચોક્કસ મારી ઉપર ફરીવાર હુમલો કરવા આવત પણ મેં એને સમજાવ્યો છે એ પોતાનું અત્યાર સામેથી મને સોંપીને ગયો છે મને કોઈ શંકા નથી આપણે એને ભૂલી જઈએ આટલી જેનું વ્યક્તિત્વની ક્ષમતા છે એ કદાચ આજના યુવાનને સમજાવી શકશે તમે ચારે બાજુથી સુરક્ષાકર્મીઓથી ઘેરાયેલા હો અને અભયની વાત કરો તો એમાં આજનો યુવાન કદાચ સંમત નહીં થાય પણ ગાંધીની વાતમાં સંમત થઈ શકે એવું હું માનું છું સાચી વાત છે તો સાહેબ આપને હું એવું પૂછી લઉં કે આપના મતે ગાંધીજી આજે કયા ગુણોથી આવકારીએ છે મને તમે પૂછો તો ગાંધીજી એ જાત મહેનતનો પહેલો ગુણથી આવકારીએ છે એનું એક મુખ્ય કારણ આ છે કે તમે વિદેશોમાં જાઓ અને આખા વિશ્વમાં જાઓ તો ભારતમાં જેટલું આપણું કામ બીજા લોકો પાસે આપણે કરાવી શકીએ છીએ એવા કોઈ માણસો મળતા નથી ભારતથી ગયેલો કોઈ યુવાન કે યુવતી કે કોઈ કોર્પોરેટ ફિલ્ડનો માણસ બહાર જાય ત્યારે તેણે પોતાનું કામ પોતે જ કરવું પડે છે અવેલેબલ જ નથી ઇવન ભારતના દક્ષિણ ભારતના વિસ્તારમાં જાઓ તો તમારે ત્યાં કામ કરવા માટે કોઈ આવવા તૈયાર નથી તમારે કોઈને એમ કેવું કે તું મારા ઘરનું કામ કર એ એનું અપમાન છે મારું એવું માનવું છે કે ખુદી ખો કર બુલંદિતના હર તકદીર સે પહેલે ખુદા ખુદ બંદેસે પૂછે બોલ તેરી રઝા ક્યાં ખુદ બુલંદ કેવી રીતે થાય તમે તમારા પગ ઉપર ઊભા રહ્યો પગ ઉપર ઉભા રહ્યા એટલે શું તમે પોતે તમારું કામ કરો જમ્યા પછી થાળી સાફ કરવાનું કામ બાપુના દરેક આશ્રમમાં થયું અને એની અંદર નહેરુ હોય તો પણ થાળી સાફ કરે સરદાર પટેલ હોય તો એને થાળી સાફ કરવી પડે ખુદ મહાત્મા ગાંધી પણ પોતાની થાળી સાફ કરે મને એવું લાગે છે કે આજનો યુવાન આ બાબત તરફ વળે તો પછી આપણે કદાચ એમ માનીએ કે જાત મહેનતથી શરૂ કરીને ઊંધા આપણા બધા વ્રતો ધીમે ધીમે આવશે એટલે જાત મહેનત એ એવી વસ્તુ છે કે જેનાથી મારે કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડતું નથી હું જેવો કોઈ ઉપર પરતંત્ર રહેતો નથી એ જ સમયે મારા મનમાં ભાવના જન્મે છે કે મારે કોઈના પરતંત્ર રહેવું નથી આ ભાવના જન્મે તો આજનો યુવાન ખરો યુવાન કહેવાય મહાત્મા તરીકે એમના કોઈ બે ત્રણ પ્રસંગો આપ અમારી સાથે શેર કરો મને તો એવું લાગે છે કે જીવનના એટલા બધા પ્રસંગો એ જીવંત રીતે જીવ્યા છે કે એ પ્રસંગોની એક હારમાળા થઈ એને પરિણામે એ મહાત્મા થયા છે એમણે પોતે કહ્યું છે કે મને તમે મહાત્મા ગણો છો હું પોતે મારી જાતને મહાત્મા ગણતો નથી તમે એક વસ્તુ વિચારો કે મહાત્મા કેવો હોય એનું એક જ જો પ્રસંગ મારે કેવો હોય તો પંદરમી ઓગસ્ટે જ્યારે ભારત સ્વતંત્ર થયું અને ભારતના રાષ્ટ્રધ્વજ જ્યારે લાલ કિલ્લા ઉપર ફરકતો હતો ત્યારે કદાચ આજે આપણે વિચારીએ તો એમ લાગે કે ત્યાં એક માણસ તો હોવો જ જોઈએ એના વગર કોઈ રાષ્ટ્રધ્વજ ફરકાવી ન શકાય એ વ્યક્તિનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી જ હોઈ શકે પણ મને તમને સૌને આશ્ચર્ય વચ્ચે ત્યાં મહાત્મા ગાંધી હાજર રહ્યા નથી જ્યારે આપણે લોકો ફ્રીડમ એટ મિડનાઇટનો જશ્ન મનાવતા હતા ત્યારે મહાત્મા ગાંધી છેર દૂર નોવાખલીની અંદર કોમી દાવાનળ ચાલતો તો એમાં ઉઘાડે પગે લોકોને શાંત પાડવા માટે ઘૂમતા હતા એમને કહેવામાં આવ્યું કે બાપુ તમારા જીવ ઉપર જોખમ છે તમારું ત્યાં જવું યોગ્ય નથી હવે આપણને આઝાદી મળી ગઈ છે આપણે આને નિપટી લેશું એને કહ્યું આઝાદી મળી એ મારો ઉદ્દેશ્ય નહોતો પણ ભારતનો દરેક નાગરિક એકબીજા સાથે સમાન રીતે સૌને સરખા ગણીને જીવતા શીખે એ મારો ઉદ્દેશ છે તમે કલ્પી શકો કે જે માણસે આપણને સ્વતંત્ર કરવા માટે થઈને હાથ જગાવી એ સ્વતંત્રતાના જશ્નમાં ગેરહાજર હોય આ રીતે એ મહાત્મા છે મહાત્મા તરીકે નાનામાં નાની વાત હોય નાનામાં નાના બાળકનો પ્રશ્ન હોય કે બહુ મોટા સે સેવકનો પ્રશ્ન હોય એને સોલ્વ કરવાનું કામ ગાંધીએ કર્યું હું અહીંયા એક નાનકડો પ્રસંગ તમને ટાંકું ચંપારણનો સત્યાગ્રહ ચાલતો હતો અને ચંપારણના સત્યાગ્રહ વખતે કેટલાય સેવકોને લઈને બાપુ નીકળ્યા સવારના પોરમાં અને ચાલતા ચાલતા આગળ વધ્યા એ વખતે ઘણા બધા દર્દીઓ સેવકો પણ બાપુની સાથે જોડાણા બાપુને ખબર હોય કે એની સાથે કોણ જોડાણું છે મને તમને ખ્યાલ છે કે દાંડીના સત્યાગ્રહમાં કોણ બોતેર સત્યાગ્રહો આવશે એની યાદી ગાંધીએ પોતે તૈયાર કરી હતી અને એ ચંપારણના સત્યાગ્રહની અંદર જ્યારે આગળ વધ્યા અને થોડોક આગળ ગયા પછી બાપુની નજર પડી અને એક માણસ એને ગેરહાજર લાગ્યો એણે પૂછ્યું કે કેમ દેખાતો નથી એ તો કે બાપુ એને જરા તકલીફ થઈ એટલે પાછળ રોકાઈ ગયા છે શું તકલીફ થઈ તો કે એને ઘામાંથી લોહી નીકળ્યું છે બાપુએ કહ્યું કે તો રક્તપિતના દર્દીને નીકળે તો હા બાપુએ રક્તપિતનો દર્દી છે એટલે એક ઝાડ નીચે વિસામો કરીમાં બેસી ગયો છે ગાંધીએ તાત્કાલિક સાથીઓને કહ્યું કે તો આપણે આગળ કેમ નીકળી ગયા આપણે એની સાથે રહેવું જોઈએ અને કોઈ આવે કે ન આવે એ પહેલાં દોઢથી બે કિલોમીટર ગાંધી પાછા ફર્યા અને એમણે પહેલાં માણસને ઝાડ નીચે બેઠેલો હતો એને શોધી કાઢ્યો પોતાનું ઉપવસ્ત્ર ફાડી નાખીને એની પાટાપિંડી કરી બે વ્યક્તિઓને કહ્યું કે તમે આને આશ્રમમાં ફરી પહોંચાડો અને ફરી પહોંચે એની કાળજી લીધા પછી ગાંધીએ સત્યાગ્રહ આગળ ધપાવ્યો હું તમને એવું પૂછું આજે કોણ વ્યક્તિ આવું કરી શકે પોતાનું કામ પોતે સમયસર અને વધુ પ્રચાર પ્રસારથી થાય એના માટેની કાળજી પહેલના લે કોઈને સોંપી દે કે આને સાચવી લેજો આ મહાત્મા છે મહાત્મા આપણે કહીએ એને સમજવો હોય તેના જીવનના અનેક પ્રસંગોમાંથી આપણે પસાર થવું પડે ખરેખર સાચી વાત છે ગાંધીજી એ સત્યાગ્રહથી વધુ પડતા જાણીતા છે અને એમનો સત્યાગ્રહ એ અહિંસક પણ રહેતો અને અંગ્રેજોના વિરોધમાં પણ હતો તો સર હું આપને એક પૂછવા માગીશ કે સત્યાગ્રહ જે છે એ જો આજના સમયે કરવામાં આવે તો એ કેટલી હદે કારગર સાબિત થાય આજનો માહોલ એટલા માટે કહું છું કે આજનો માહોલ પૂરેપૂરો અસત્યનો ચાલે છે દંભનો ચાલે છે વેલ્યુનો નહીં ન્યુસન્સ વેલ્યુનો ચાલે છે હવે એમાં તમારે એ વિચારવું પડે કે તમારું સત્ય તમારા પૂરતું છે કે શાશ્વત સત્ય છે તમારું સત્ય તમારા બેનિફિટ માટેનું છે કે ના બહુજનહિતાય બહુજન સુખાય આ સત્ય છે પહેલો મુદ્દો આ કે તમારા સત્યને તોડી જુઓ એ જો સર્વતો કલ્યાણ માટે હોય તો એ સત્ય છે એ સ્વીકારો અને એના માટેનો આગ્રહ રાખો બીજો મુદ્દો એ આગ્રહ રાખ્યા પછી એ સત્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારો સત્યાગ્રહ ટકવો જોઈએ ત્રીજો મુદ્દો સત્યાગ્રહનો અર્થ કોઈને ખલેલ પહોંચાડવાનો નથી કોઈની ઉપર દમન કરવાનો નથી તોડફોડ કરવાનો નથી તમારે તમારી જાતને સજા આપવાની છે ગાંધીજીએ જ્યારે જ્યારે કંઈ કર્યું ત્યારે પોતે પોતાની જાતને સજા આપી આફ્રિકાની અંદર પણ આશ્રમમાં જ્યારે એવા બનાવો બન્યા ત્યારે એ ડિક્લેર કરી દે કે આજથી હું ત્રણ દિવસ ઉપવાસ કરીશ કોઈને સજા નહીં મારી જાતને સજા સત્યનો આગ્રહ મારા ઉપર કોઈ પ્રકારના એક વ્રત નિયમ લઈને કરવાનો છે કોઈને કન્વિન્સ કરવા માટે અન્ય ઉપર કાંઈ ઠોકી બેસાડવું એ સત્યાગ્રહ નથી નમસ્કાર અને આભાર સાહેબ થેન્ક યુ